તાજેતરમાં બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ આવ્યો હતો અને થરાદમાં શિયાળામાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ છવાયો હતો। માવઠાએ ખેતીને વ્યાપકપણે નુકસાન પહોંચાડ્યું હોવાનો એહધાન સર્જાયો છે। ખાસ કરીને એરંડા, જીરું, વરિયાળી, રાયડો, ઘઉં સહિતના અન્ય પાકોને નુકસાન થયું છે, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એરંડા અને જીરાનું અતિ મોઘું બિયારણ વાવ્યા બાદ વરસાદ પડતા ખેડૂતોના જીવ ઊંચા થઈ ગયા છે। શિયાળુ સિઝનમાં માંડ 60% વાવેતર થયું છે। આ સિઝનમાં એરંડા, જીરું, વરિયાળી, રાયડો ઉપરાંત દાડમના બગીચા અને લીલા શાકભાજીને વધુ નુકસાન થયું છે। ત્યારે આજરોજ થરાદ પ્રાંત કલેક્ટર ખાતે થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સમગ્ર થરાદ વાવ સુઈગામ તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાનનું તંત્ર દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે સાથે કોંગ્રેસના અગ્રણીએ યેહે ન્યૂઝ ઇન્ડિયા મીડિયાની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રવિ પાકમાં હજુ છોડ માંડ જમીન બહાર આવ્યા હતા અને કમોસમી વરસાદનું આગમન થતાં ખેતરોમાં પાણી ભરાયા અને એરડાના છોડ જમીનદોષ થયા છે, જ્યારે દાડમના બગીચામાં દાડમો કાળી પડી ગઈ છે। આ કારણસર પાકોને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે, જેથી ખેતીને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક નુકસાન પણ થયેલ છે। તેમજ સમગ્ર થરાદ વાવ સુઈગામ તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનનું તંત્ર દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર આપે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનને પહોંચી વળવા સહાય મદદરૂપ થાય તેવી માંગ કરી હતી। આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત ઓફિસમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે 4-5 દિવસ પહેલાં જે માવઠું થયું, જેના લીધે આ વિસ્તારમાં ખેડૂતોને ખાસ કરીને એરંડા અને બાગાયતી પાક હોય, ઘાસચારો હોય કે જીરાના પાકમાં જે વાવેતરમાં જે નુકસાન થયું છે, તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને કોઈ જેને પણ નુકસાન થયું એને સમયસર અને પૂરતું સહાય મળી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે। તાજેતરમાં થયેલ કમોસમી વરસાદમાં રવિ પાકમાં ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે। એમાં ખાસ કરીને દિવેલા બાગાયતી ખેતી અને ઘાસચારામાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। એંડામાં એંડા ભાગી ગયા છે અને એનું જે ફ્લાવરિંગ છે એ નીચે પડી ગયું છે, માટે 50% એંડા પાકમાં નુકસાન થયેલું છે। એટલે ખાસ કરીને સરકારશ્રીને વિનંતી છે કે આ જે કમોસમી વરસાદ થયો છે એમાં જીરું વરિયાળીમાં પણ પારાવાર નુકસાન થયેલું છે, કેમ કે બિયારણ ખૂબ મોંઘું છે, માટે સરકારને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એને ભરપાઈ કરવામાં આવે, એના માટેનું આજે પ્રાંત સાહેબને અમે સૌ કોંગ્રેસ પાર્ટી વતી આવેદનપત્ર આપ્યું છે।